કલાક સુરતના કુંભારિયા ગામે યુવક પર હુમલો, જમીન મામલે યુવક પર લોકોએ જીવલેણ હુમલો કર્યો. ઘર પાસે પાર્ક કરેલી ગાડી પર યુવકને ન કાઢવા દીધી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે. યુવક પર થયેલી હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો જમીન મામલે યુવક પર ટોળાએ જીવલેણ હુમલો કર્યો, તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. એક વ્યક્તિ પર કેટલાક શખ્સો ત્રાટક્યા અને એક મહિલા પણ તેમાં વચ્ચે આવી તે પણ ઇજાગ્રસ્ત થઈ છે. સુરતના આ દ્રશ્યો, યુવક પર થયેલ હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે. તો ઘર પાસે પાર્ક કરેલી ગાડી યુવકને ન કાઢવા દીધી. જમીન મામલે યુવક પર લોકોએ જીવલેણ હુમલો કર્યો. સુરતના કુંભારિયા ગામે આ ઘટના. તો હવે વાત કરીશું કોરોના વાયરસના વધી રહેલા કેસની. તહેવારો પર અમદાવાદમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે. અમદાવાદમાં કોરોનાના દર્દીઓ સતત વધી રહ્યા છે. અમદાવાદમાં કોરોના કેસમાં વધારો થતા સરકારે નવો એક્શન પ્લાન તૈયાર કર્યો છે, જેના માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સિવિલ હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજી, જેમાં બે કલાકથી વધુ સમય સુધી હોસ્પિટલના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક કરી. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર કોરોનાની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. તહેવારમાં કોરોનાના કેસ વધ્યા છે, જેથી દર્દીઓની તાત્કાલિક સારવાર મળી રહે તેના માટે વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ 587માંથી 170 દર્દીઓ વેન્ટિલેટર પર, જોકે 248 બેડ આઈસીયુમાં ઉપલબ્ધ છે. જો આગામી દિવસમાં કોરોનાના કેસ વધે તો વધુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી તમામ દર્દીઓને સારવાર મળી રહે. ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં થોડો વધારો થયો છે, અને માન્ય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અમારી જે કોર કમિટી દરરોજ આખા રાજ્યની કોરોનાની સ્થિતિનો રિવ્યૂ કરે છે, એમાં પણ આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ગઈકાલે સાંજે જે નવા કેસના વિગતો અમને મળી, એના કારણે સ્વાભાવિક આ દિવાળીના તહેવારો, નૂતન વર્ષની રજાઓ એવા બધા સંજોગોમાં પણ જે દર્દીઓ આવી રહ્યા છે એ દર્દીઓને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવા એ અગત્યનું હોવાથી અમદાવાદની 1200 બેડની જે આપણી સિવિલ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલની વ્યવસ્થા છે, એમાં કેટલી વ્યવસ્થાઓ છે. અત્યારે રજાઓમાં પણ અમારા બધા જ ડૉક્ટર મિત્રો, બધો જ પેરામેડિકલ સ્ટાફ આ તહેવારોમાં પણ રજા મૂક્યા સિવાય જે સોંપેલી કામગીરી જવાબદારી છે એ સતત 24 કલાક ફરજનિષ્ઠ થઈને માનવ સેવાના ભાગરૂપે અમારા કર્મચારીઓ, અધિકારીઓ, ડૉક્ટરો બધા જ જે કામ કરી રહ્યા છે એ ધન્યવાદને પાત્ર છે. બીજા લગભગ 50-100 પથારી ધરાવની વ્યવસ્થા ધરાવતા વેન્ટિલેટરવાળા આઈસીયુ થોડા દિવસની અંદર અમદાવાદની 1200 બેડની પથારીની હોસ્પિટલમાં એક વોર્ડ વધારી અને એ પણ સુવિધા વધારવી, જેથી ન કરે ભગવાન અને કદાચ કોઈ કારણસર આ તહેવારોના કારણે જો પીક આવે પાછળથી તો દર્દીઓને દાખલ કરવા માટેની સુવિધા આપણી પાસે ઉપલબ્ધ રહે, એટલે સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ અને ખાનગી હોસ્પિટલ એ બધી જ પૂર્ણ રીતે વ્યવસ્થિત આપણી પાસે તૈયારી છે, એટલે કોઈ દર્દીઓએ ચિંતા કરવાની જરૂર નથી. ફક્ત કઈ હોસ્પિટલમાં દાખલ થવું એ અમારી જે સલાહ સૂચન છે એ પ્રમાણે જો બધા પાલન કરે તો દર્દીઓની ઝડપથી સારવાર પણ થાય, કોઈને દોડાદોડી કે તકલીફ ન પડે અને ઝડપથી બધા સાજા થઈ જાય એવી વ્યવસ્થા અમે કરી છે. છેલ્લા અઠવાડિયાના જે આંકડા છે એ પ્રમાણે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા વગેરેમાં થોડા કેસોની સંખ્યામાં વધારો થયો છે. મેં અગાઉ આપને સવારે કહ્યું એ પ્રમાણે આ તહેવારો પતી જાય બે દિવસ પછી એટલે ફરીથી મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ કરાવવાની કામગીરી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અને કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવશે, એટલે આ તહેવારોમાં પણ
કોઈ જો કદાચ સંક્રમિત થયા હોય તો એમને ઝડપથી શોધીને જુદા પાડી અને એમનાથી કોઈ સંક્રમણ આગળ ન વધે એ માટે એમને શોધીને એમની સારવાર ચાલુ કરી દેવામાં આવે તો વધતા જતા સંક્રમણને આપણે અટકાવી શકીએ. એટલે બે દિવસમાં જ હવે મોટા પ્રમાણમાં જ્યાં જરૂર છે એવા તમામ જિલ્લા અને તમામ શહેરોમાં ટેસ્ટિંગ વધારવામાં આવશે.